आज आप धोरण छ गुजराती एनी अंदर काव्य बार रामनु मिथ्याभिमान भणीशु। जेना कवि छे कवि गिरधरदास। तेमनो जन्म वडोदरा जिल्लाना मासर गाममां थयो हतो। तेमना पितानुं नाम गरबरदास। कवि गिरधरे गिरधरकृत रामायण राजसूय यज्ञ तेमना जाणीता पुस्तकों आप्या छे। गिरधर मौलिक कल्पित के ऐतिहासिक कथानुं विशद रीते आलेखन करे छे। कवि गिरधर तेमना काव्यो के कोई भी प्रसंग वार्ता गमे ते होय तेनुं मौलिक कल्पित एटले कल्पना करेलुं अने ऐतिहासिक एटले इतिहासनी उपर लखेलुं कोई पण वस्तु पर ते विशद रीते आलेखन करी ते आपता होय छे अने ए रीते कथा निरूपणनो निराळो रस पैदा करे छे। रावणनो मिथ्याभिमान, मिथ्याभिमान एटले के खोटू अभिमान, खोटू अभिमान एनी वात करवामां आवी छे। कोनी कोण खोटू अभिमान करे छे? रावण। सीताना स्वयंवर माटे जनक राजाए दरबारमां शिवजी आપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું। ત્રંબક શિવજીના ધનુષ્યનું એક નામ છે જે ઘણું વજનદાર હોય છે, જેને કોઈ વ્યક્તિ ઉંચકી શકતું નથી। તો આ દરબારમાં જનક રાજાના દરબારની અંદર દરેક વ્યક્તિ આવે છે અને જાહેર કર્યું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન તે કરાવશે। લંકાનો રાજા રાવણ, રાવણ ક્યાંનો રાજા છે? લંકાનો। તે પણ આ સીતાના સ્વયંવરમાં, સ્વયંવર કે કન્યા પોતે પોતાનો પતિ પસંદ કરે તેને સ્વયંવર કહે છે। તો એ સ્વયંવરમાં આ રાજા રાવણ પણ હાજર રહે છે। તેને પોતાના બળનું એટલું અભિમાન હોય છે કે તે રૂઆબે ઘમંડ સાથે ધનુષ્ય પાસે જાય છે અને ધનુષ્ય ઉપાડવાનો તે પ્રયત્ન કરે છે, પણ તે ધનુષ્ય તેનાથી ઉપડતું તો નથી, પણ એ ધનુષ્ય તળે તે દબી જાય છે। તેની ભારી ખજેતી આ દરબારની અંદર થાય છે એનો આખો પ્રસંગ આ રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં કરવામાં આવ્યું છે। તો જોઈએ આપણે કાવ્ય। અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ, રાવણરાજ એટલે કે અહીંયા રાજા રાવણ અભિમાન કરીને ઘમંડ સાથે તે બોલે છે। અલ્યા જનક, તે જનક રાજાને કહે, અલ્યા જનક તે શું પણ કર્યું છે? કહે મુજને આજ। જનક રાજાને તે કહે છે કે આ તે શું કર્યું? તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ। શું વિદેહ? અહીંયા વિદેહ શબ્દ જનક રાજાને એક નામ જ છે। તે જનક રાજા તે આ ત્રંબક દેખાડ્યું, આ ત્રંબક શિવજીના ધનુષ્ય એને બતાવે છે અને રાવણ એ કહે છે કે આ તો હું તત્કાળ તરત જ, તત્કાળ રાવણ શું કહે છે, આ તો હું તરત જ એ ચાંપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ। જે ચાંપ ચડાવશે, ચાર ધનુષ્યની પણજ એક દોરી જેવું આવે છે જે ધનુષ્ય પર ચડાવવાની હોય છે અને પછી તેના પર તીર લગાવીને ધનુષ્ય છોડવામાં આવે છે। તો એ ચાંપ ચડાવી અને ધનુષ્ય ઉપાડશે એવું અહીંયા રાવણ પોતે ઘમંડ સાથે કહે છે। એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણરાજ। શું કહે છે? આ વાત સાંભળીને રાવણરાજ ખડખડાટ હસી પડે છે। આ તો મારા માટે એક ટચલી આંગળીનું કામ છે એવું તે કહે છે અને કહે છે ગમનમાંથી કે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય। એણે કૈલાસ, રાવણે કૈલાસ હિમાલયમાં આવેલો એક પર્વત, પર્વતનું નામ છે જેણે રાવણે, પણ રાવણે કૈલાસ નામનો આખો પર્વત હલાવી નાખ્યો છે તો આ ધનુષ્ય તે એના માટે કોણ માત્ર એક સામાન્ય માટીના કણ બરાબર છે એવું ઘમંડ સાથે તે દરબાર, હરિભરા દરબારની અંદર તે જનક રાજાને કહી રહ્યો છે।
मैं अमर बंदीवान कीधा हूँ रावण बढ़ियो सत्य। एने घना राजाओं ने बंदीवान कैद करिया छे। हूँ रावण घमन साथ दरबार में बधाने कहे छे। कंदुकनी पेरे उछाड़ू मेरू कंदुक घणो श्वास चढ़ी जाए अने हाथ में धनुष्य लथड़ी तदा तव पड़ियो रावण राय छटकी जाए हाथ में ऊपर तो नहीं पर हाथ में शू थे छटकी जाए पड़े रावण राज ने एना ऊपर पृथ्वी पर पड़ियो दसमुख थयो पूर्ण प्रहार। पृथ्वी पर जमीन पर पड़े दसमुख अहीं दसमुख एटले के रावण नाम है दसमुख है पड़ियो त्र्यंबक चंपायो तेणी वार एटलू वजनदार त्र्यंबक एनी पर आईने पड़े बूमाबूम करी मूके ते भड़ाको सगळो थयो घणी उड़ी रत्ते था जेव जमीन पर पड़े छे तो जमीन पर थी माटी बधी हवामां उड़े छे। वजनदार ते व्यक्ति होय छे केम रावणनुं शरीर भयानक हतुं अने ए पड़े छे तो धूळना रचकण हवामां उड़े छे। रुधिर चाले मुख थकी कच्चर थयो निधार रुधिर एटले के लोही एना मुखमांथी रावणना मुखमांथी निकळवा लागे छे अने कच्चर मार एने वागे छे। पुकार करतो बोल्यो तमे सुनो सर्वे जन ए समय ते पुकारी उठे छे बूमो पाड़ी उठे छे के लोकोने कहे छे कि मने आ त्र्यंबक मारा परथी उठाओ मने बचाओ हूँ दबायो छु मने काढ़ो थाय पीड़ा तन हूँ आ त्र्यंबक नीचे दबाई गयो छु मने घणी पीड़ा थाय छे तो तमे मने अहींथी बहार निकाळो। अरे जनक मुझने काळ वहेलो जसे मारा प्राण कोने कही रह्यो छे हवे जनक राजा ने के अरे जनक मने अहींथी बहार કાળ નહીં તો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ જો તું મને અહીંયાથી નહીં કાઢો અને અહીંયા મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારી નાખશે કોને જનક રાજાને મારી નાખશે એમ રાવણ જનક રાજાને કહી રહ્યો છે। પૂર્વમ કરશે અસુર તારો અસુર રાક્ષસ તારો આખો સમાજ તારા એના બધા દરબાર રાજાઓ બધાને મારી નાખશે લેશે મારું વેર બદલો વેર એટલે કે બદલો। અહીંયા જનક રાજાને રાવણ કહી રહ્યો છે કે જો હું મરી જઈશ તો આ અસુર રાક્ષસો તારો નાશ કરી નાખશે તારા વંશનો નાશ કરી નાખશે અને મારા મૃત્યુનો બદલો લેશે। પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર જો હું જીવતો મારા ઘરે જઈશ તો હું નવો અવતાર પામીશ એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર। અહીંયા રાવણને પોતાના મિથ્યાભિમાન પોતાના ઘમંડનો ખોટા અભિમાનનો અહીંયા એને અહેસાસ થાય છે અને ત્યારે તેને ઘણું દુઃખ થાય છે। પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર પૃથ્વી પર પડેલો રાવણ પોતાના મુખે પોકાર કરે છે બૂમો પાડે છે કહી રહ્યો છે પોકાર કરતો મુખે રાવણ પીમાં પીડા પામે તનરે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે ત્યારે જનક રાજા સભામાં બોલી રહ્યા છે કે આ રાજાને ઉપાડો અહીંયાથી કાઢો બહાર। અહીંયા રાવણને પોતાના અભિમાન ઘમંડનો અહેસાસ થાય છે અને એટલા માટે આ કાવ્યનું શીર્ષક આપવામાં આવે છે રાવણનું મિથ્યાભિમાન જે ખોટું અભિમાન હોય છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં શું કહેવા માગે છે કે ક્યારેય પણ ખોટું અભિમાન કરવું જોઈએ નહીં। પોતાની પાસે ભલે બધું હોય રૂપિયા પૈસા ઘણું બધું છતાં પણ આપણે એનો ક્યારેય અભિમાન કરવો નહીં એવું આપણને અહીંયાથી બોધ મળે છે। તો આપણે આ કાવ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયમાં અભ્યાસ અને સ્વાધ્યાય બંને નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે। આ કાવ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ।